જેટલું બોલવાનું હતું ને એ તો મારા ત્રણ વાત બોલી ગયા. પ્રભુભાઈ તમે એક વાત બરાબર કરી, એટલી ચાઇનીઝ કહાવત કે કુત્તે કે બીતી નાતે, સાલું સાચું આપણા પ્રદેશમાં કૂતરાના દિવસો ચાલ્યા છે. વાત સાચી ભાઈ, અમે આ ગુજરાતના હિંમતનગર થી કૂતરો આવેલો એનું જ વાત ચાલતું છે. કહેવતમાં કોઈ ગણાવી નહીં ઉમે કે કુત્તે કે બી નથી નાતે હૈ, પર કુત્તે કો પતા હોના ચાહીએ કે જિસ દિન તેરા બાપ શેર આ જાયેગા કુત્તા તેરા ક્યા હાલ હોગા. મારે તો તમને વધારે કઈ કહેવાનું નથી, જેટલું પણ બોલવાનું હતું એ મારા મિત્રો ભૂલી ગયા. આજે જ્યારે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસના નામ પર ભારત સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે, પરંતુ આ મારા મિત્રે એક વાત સરસ કરી કે અમને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ નહીં કહો, એમને સંપૂર્ણ ક્રાંતિ દિવસ કહો. કેમ કે હવે ક્રાંતિની જરૂર છે આ પ્રદેશમાં. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં DNH આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમન્વય મંચ ભારત મુંડાજીના જન્મોત્સવનો કાર્યક્રમ કરી રહી છે, જેમાં મારું સૌભાગ્ય છે કે આટલા, મારા માટે તો મેં કહું કે ભલે હું અંતિમ ઉંમરમાં મોટો હોઈશ, પણ આનંદભાઈ અને ચેતરભાઈ જેવા લોકો જેને મંચ પર હોય અને એમને વચમાં બેસવાનું મળે એ મારું સૌભાગ્ય છે. ત્યારે આ મંચ પર મારા માટે તો હંમેશા મારા ભાઈ સમાન રહ્યા આનંદભાઈ, એમને હું પહેલાથી જ એક ક્રાંતિકારી નેતા તરીકે અને મારા આઈડિયલ તરીકે ફોલો કરતો આવ્યો છું. તેવા મંચ પર આનંદભાઈ ચેતરભાઈને મળવાની ઘણી મળી મને ઈચ્છા હતી, ઘણા સમયથી હું એમને મળવા માંગતો હતો. ઘણી વાર એમની વાતો સાંભળી મને લાગતું હતું કે એક દિવસ આ યુવાનને પણ મળવું જોઈએ, કેમ કે એની પણ વિચારસરણી, એની પણ વિચારધારા આપણા જેવી જ છે. આજે મને પણ એમના સાથે મંચ પર બેસવા પડ્યા એવા ચેતરભાઈ વસાવાજી, આદિવાસી સમાજના વિવિધ પદ પર બેસેલા મારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો, જેમના થકી આપણે બધા એકત્રિત થયા છે. દાદરા નગર હવેલીની આવાજ મોહનભાઈનો એમ કહેવાય કે શિષ્ય જેમ કૃષ્ણનો શિષ્ય હતો અર્જુન, તેવો જ શિષ્ય છે આપણા પ્રભુભાઈ ટોકિયાજી, અને બીજો શિષ્ય છે ઉમેશ પટેલ. તો મારા મિત્ર, સાથી મિત્ર, મારા ગુરુ મિત્ર પ્રભુભાઈ ટોકિયાજી તેમજ અહીં ઉપસ્થિત મીડિયાગણ, આદિવાસી સમાજના મારા ભાઈઓ બહેનો માતાઓ અને અન્ય સમાજથી પણ એ મને સાંભળી રહેલા મારા ભાઈ બહેનો અને દેશની યુવા ધડકન કહી શકાય એવા ધડકન સમાન મારા યુવા સાથીઓ, આજે કાર્યક્રમ તો બિરસા મુંડાજીના જન્મોત્સવનો છે, પરંતુ મારાથી સારા સારા વક્તાઓ બિરસા મુંડાજીના માટે ઘણું બધું કહી ગયા, ઘણું બધું જણાવી ગયા. તો હું સંપૂર્ણ બિરસા મુંડાજીના જીવન ચરિત્રથી એક વાત જરૂર શીખ્યો છું કે તમારે તમારું અસ્તિત્વ ટકાવવા માટે તમારે બહાર ઉતરવું પડશે, તમારે તમારી બલિ આપવી પડશે, તમારે તમારું યોગદાન આપવું પડશે. અને જો વ્યક્તિ સંપૂર્ણ સાહસથી પોતાનો સ્વાર્થ છોડીને ગાડી આવીને લોકો માટે બલિદાન અને ત્યાગ આપવા તૈયાર થઈ જાય, એક મનુષ્ય સામાન્ય મનુષ્ય પણ ભગવાન બની જાય એ આપણે આપણે જોયું છે. બિરસા મુંડાજીના જીવન ચરિત્રને ભગવાન માનવા તૈયાર છું, ભગવાન બનવું સહેલું નથી, એમના આદર્શો ને એમના વિચારો ને એટલી એવી ક્રાંતિ લાવી કે એક સામાન્ય વ્યક્તિને આજે આપણે ભગવાન તરીકે પૂજી રહ્યા છે. આજે તમને એમ કહેતા મને સાહેબ બે જ મૂર્તિઓ લાગી, બે જ ભગવાન બિરસા મુંડાજીની મૂર્તિ સ્થાપિત થઈ, એક અહીંયા અને બીજી અમે લગાવી દમણમાં, અને બંને મૂર્તિઓને સ્થાપિત કરવા માટે હું ત્યાં હાજર હતો અને એમના માટે મારું પણ સમર્પણ રહ્યું એ મારા માટે પરમ સૌભાગ્યની વાત છે.
અમારા દમણમાં તો જયારે મૂર્તિ લગાવવાની હતી, દમણ નું પ્રશાસન દોડાદોડ કરવા લાગ્યું કે મૂર્તિ નહીં લગાવવાની. અમે કીધું કે મૂર્તિ લગાવશું, લગાવીને ધીરાઈશું, તમારે જે તોડવું હોય તે તોડી લો. અમે જરી ઉપર બિરસા મુંડાજી ની મૂર્તિ લગાવી દીધી, તેનો નામકરણ કરી દીધો, અને આ જ અધિકારીઓ કાલે પગે પડતા પડતા દોડતા આવેલા ફોટા પડાવવા. એમ કે ઉંડા ભાગે ઉપરથી કીધું કે જાઓ, સાત સાત દિવસ સુધી તમારે કાર્યક્રમ કરવાના છે, તો એ લોકો દોડા દોડ કરીને ફોટા પડાવવા બી આવી ગયા. અરે તમે નક્કી નહીં કરતા, તમે પ્રશાસનમાં બેસેલા અધિકારી નક્કી કરશો કે અમારા પ્રદેશમાં અમારા ગામમાં કોની મૂર્તિ લગાવવાની અને કોની પૂજા કરવાની. અમે તમને પૂછીને લગાવશો, સો તમને પૂછીને અમે પૂજા કરશો. તો ભૂલી જજો ભાઈ, અમે તમને પૂછીને કોઈ મૂર્તિ લગાવવાના નથી ને તમને પૂછીને કોઈ પૂજા કરવાના નથી. આ અમારો પ્રદેશ છે ને અમારા ભગવાનની મૂર્તિ લગાવી, અમારા નેતાઓની મૂર્તિ લગાવી અમે ત્યાં કરશો, તમે નહીં. હું એક ચોક્કસપણે કહું કે પરિસ્થિતિઓ બદલાઈ હશે, સમય બદલાયો હશે, પણ આજે પણ આપણા લોકો સાથે અત્યાચાર અને અન્યાય તો થઈ રહ્યો છે, આપણા ઉપર જુલમ તો થઈ જ રહ્યો છે. પહેલે ગોરા કરતા હતા ને હવે ભૂરા કરી રહ્યા છે. એટલે કહીએ કે બિરસાજી લડ્યા હતા ગોરો સે, હમ લડ રહે હૈ પ્રશાસન મેં બેઠે ચોરો સે. અરે અત્યાચાર પણ કેવા કેવા, તેમાં સૌથી વધારે અત્યાચાર આપણા આદિવાસી ભાઈ બહેનો ઉપર થયા છે. મારા મિત્ર પ્રભુભાઈ કહી ગયા, એસએસ બોયા સાહેબે આત્મહત્યા કરી. શા માટે કરી? એક જીગ્નેશ કાછિયા, જીગ્નેશભાઈ પટેલ આત્મહત્યા કરી. શા માટે કરી? અરે બિચારી પેલી આદિવાસીની દીકરી બસ કંડક્ટરમાં કામ કરતી હતી, તેને આત્મહત્યા કરવા પડી. આટલું નાની ઉંમરમાં એક ને એક દીકરી આત્મહત્યા કરી ગઈ, શા માટે? અરે પેલો દયા ફળિયામાં જયંતિભાઈ બરફ, ભૂલી ગયા તમે? બિચારો ગરીબ પોતાનું ઘર બચાવવા માટે પોતાના ઉપર કેરોસીન લગાવીને સળગી ગયો. કોના કારણે? અને આ પ્રશાસનની નિર્દયતા આનંદભાઈ, શરમ આવે? એ લોકોને શરમ બી નહીં આવે કે માણસ સળગી ગયો તો પણ તેનું ઘર બચાવ્યું નહીં, તોડી જ નાખ્યું. આજે પણ આ જ રીતે તમને કહું, દીવમાં કલ્પનાબેન જાદવ કરીને છે એક આદિવાસી, એમનું ઘર તોડવા માટે પ્રશાસન એડી ચોટીનું જોર લગાવીને બેઠું છે. પેલી બેન લેટરો લખી લખીને પ્રશાસનમાં કહે છે કે આ ઘર તૂટી જાય તો અમારી આત્મહત્યા કરવી પડશે. લીગલ ઘર પ્લાન પાસ, પણ કેમ? કેમ કે ત્યાં આ ગુજરાત થી જે કાકો આવેલો તેના મિત્રને ત્યાં ટેન્ટ હાઉસ બનાવવાનો છે, તેમને ધંધો કરવાનો છે. એટલે પેલી આદિવાસી બહેનનું ઘર ખાલી કરાવે. ઘર ખાલી નહીં ગયું તો તેમના ભાઈઓને નોકરીથી કાઢી મુકાયા. આટલો અત્યાચાર આજે પણ આપણા પર થઈ રહ્યો છે. આપણે ભૂલી ગયા આપણા આદિવાસી સમાજના મસીહા જનનાયક મોહનભાઈ દેલકરે શા માટે આત્મહત્યા કરવી પડી? અરે બિચારાએ આપણા પ્રદેશમાં પણ મોત નહીં મળ્યું, એને વિશ્વાસ હતો કે અહીંયા મરીશ તો અહીંયા મને ન્યાય પણ નહીં મળે. તેમણે મહારાષ્ટ્ર જવું પડ્યું અને ત્યાં આત્મહત્યા કરી. એફઆઈઆરમાં નામ આવ્યું અને આ માણસ, બેશરમ માણસ, એફઆઈઆરમાં નામ હોવા છતાં માણસ કડક અસ્ત્રી મારીને પાછો ફરે આદિવાસીના મસીહા બનીને. ને શરમ આવે દાદરા નગર હવેલીના એ નેતાઓને જેમણે મોહનભાઈ સરપંચ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કાઉન્સિલર બનાવ્યા, તે વખતે આ કાકાના પગમાં વાકા વળીને તેને પગના અંગૂઠાઓને તળવા ચાટી રહ્યા છે. આટલું રિઝલ્ટ સારું કર્યું, અરે શિક્ષકોની હાલત ખરાબ કરી નાખી.
શિક્ષકોને કેટલા કેટલા શિક્ષકોને કાઢી મૂક્યા, શિક્ષકોનો સમય સવાર થી લઈને સાંજ સુધી કરી નાખ્યો, વેકેશનો કાપી નાખ્યા, શિક્ષકોનો પગાર કાપી નાખ્યો, શિક્ષકોને ડબલ ડબલ ડ્યુટી કરાવે અને પાછો તાળી મરાવે કે અમે શિક્ષકોના બદલાથી એમ કે રિઝલ્ટ સારું લાવ્યો. તું કેટલો ભણેલો ભાઈને પૂછો નહીં, એ તો ઉપર ભાઈ મોદીજી ને અમિતભાઈ છે તેની માયાથી તું દીકરા પ્રશાસક બનેલો, બાકી તું તો અમારા પટાવારો ની બનાવ. સમજી ગયા? એ પ્રશાસક પ્રફુલ્લ પટેલ, તું કાન ખોલીને સાંભળી લે, આ જૂતે પદ પર બેઠો છે એ ખાલી ને ખાલી તારી કોઈ